મોર્નિંગ ફ્રેન્ડ્સ, સજીવો અને અવસ્થી ચેપ્ટરમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે સહોપકારિતા. આપણા ચેપ્ટરનો આજનો આ લાસ્ટ ટોપિક છે. આજે આ ટોપિક પૂરો કર્યા બાદ આપણો આ ચેપ્ટર જે છે પૂરું થવાનું છે. નવું ચેપ્ટર જે છે એ આપણે નેક્સ્ટ સાતમ આઠમ પછી આપણે નવું ચેપ્ટર ચાલુ કરવાનું રહેશે. અને આ ચેપ્ટરનો સ્વાધ્યાય જે છે એ સ્વાધ્યાયની પ્રેક્ટિસ માટે હું એક પ્રેક્ટિસ પેપર જે છે તમને મોકલવાની છું. એ પ્રેક્ટિસ પેપરમાં આ ચેપ્ટરમાંથી બે માર્ક્સના, ત્રણ માર્ક્સના, ચાર માર્ક્સના, એક એક માર્ક્સના ક્વેશ્ચનો કઈ રીતના પૂછાય છે એ ટોટલ ક્વેશ્ચન જે છે મેં તમને પ્રેક્ટિસ પેપરમાં આપ્યા છે. પ્રેક્ટિસ પેપરને તમે પ્રેક્ટિસ કરજો જેથી કરીને આ ચેપ્ટરના બધા જ ક્વેશ્ચનની થિયરિટિકલ તૈયારી તમે કરી શકો. રેડી, તો ચાલો આપણે આપણો જે આજનો લાસ્ટ ટોપિક જે છે એની શરૂઆત કરીએ. આ ટોપિકનું નામ છે સહોપકારિતા. આ એક પ્રકારની બે જાતિઓ વચ્ચેની આંતર પ્રક્રિયા છે. વસ્તીના સભ્યોમાં જે અલગ અલગ જાતિઓ હોય છે એમાં બે જાતિઓ વચ્ચેની આ એક આંતર પ્રક્રિયા છે. અને આ આંતર પ્રક્રિયામાં બંને જાતિઓને ફાયદો થાય છે. પેલા આપણે કોષ્ટકની અંદર જે વસ્તુ પૂરી કરવાની છે હું કરાવી દઉં. જાતિ એ અને જાતિ બી બંને માટે આ વસ્તુ ફાયદાકારક છે. હવે આ વસ્તુ જે છે આપણે સૌ પ્રથમ તો ઉદાહરણ દ્વારા સમજીએ કે આ જે આંતર પ્રક્રિયા જે છે આ આંતર પ્રક્રિયામાં બંને જાતિઓને લાભ થાય છે. આપણે આ વસ્તુ હવે ઉદાહરણ દ્વારા સમજીએ છીએ કારણ કે બધી જ આંતર પ્રક્રિયાની અંદર આપણે ઉદાહરણો જે છે કરેલા છે. ઉદાહરણ દ્વારા જ આ વસ્તુ સમજીએ છીએ. તો પહેલા ઉદાહરણ આપણે ઇલેવન સાયન્સ ની અંદર આ બધું ઘણી જ ગયા છે એ ઉદાહરણ લઈએ. પહેલું ઉદાહરણ છે લાઇકેન. તો મેં લાઇકેનમાં તમને આ રીતના સૂત્ર કરાવ્યું હતું, લીલ પ્લસ ખૂબ સહોપકારિતા. ટૂંકમાં લીલ જે છે એ ફૂગને હેલ્પ કરશે અને ફૂગ જે છે એ લીલને મદદ કરશે. એકબીજા વગર આ પ્રક્રિયા થવાની જ નથી કારણ કે આ હેલ્પફુલ છે. કઈ રીતના થાય છે તો આ સહોપકારિતાની જે આંતર પ્રક્રિયા જે છે એ હું તમને લાઇકેનના ઉદાહરણ દ્વારા સમજાવું છું. ધારો કે આપને ફૂગ ખબર છે કે ફૂગ જે છે પોતાનો ખોરાક પોતાની રીતના બનાવી શકતી નથી. લીલ આપને ખબર છે સ્વયંપોષી છે. ફૂગ કેવી છે? વિષમપોષી છે, બરાબર? એટલે અહીંયા લીલ, ફૂગ અને ત્રીજો છે સાયનોબેક્ટેરિયા. સાયનોબેક્ટેરિયા આવી જ જવાનો છે. હવે કઈ રીતના? કારણ કે લીલ જે છે સાયનોબેક્ટેરિયા જે છે એક લીલની પ્રકાશ સંશ્લેષણ કરતી એક લીલ છે. બેટા આ બેક્ટેરિયા જે છે લીલની જેમ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકે છે. હવે આપને ખબર જ છે ફૂગ જે છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને પોતાનો ખોરાક બનાવી શકતી નથી. લીલ જે છે એ સ્વયંપોષી છે, ખોરાકની બાબતમાં ઉત્પાદક છે, પોતાનો ખોરાક પોતાની રીતના જ બનાવી શકે છે. તો લીલ અને ફૂગમાં સહોપકારિતા કઈ રીતના થશે? તો કે ફૂગ જે છે ખોરાક નથી બનાવી શકતી, લીલ ખોરાક બનાવી અને ફૂગને આપશે. તો ફૂગ શું કામ કરે છે અહીંયા? તો કે ફૂગ જે છે એ પોતે અહીંયા જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે જે પોષક તત્વોની જે જરૂરિયાત ઉભી થાય છે એ કોણ પૂરી પાડશે? ફૂગ. એટલે આ રીતના જો અહીંયા લીલને પણ ફાયદો થયો અને ફૂગને પણ ફાયદો છે, બંને સાથે રહેશે. આ પ્રક્રિયા જે છે એને આપણે સહોપકારિતા તરીકે ઓળખીએ છીએ. બીજી પ્રક્રિયાનું આપણે નામ લઈએ, આ પણ આપણે ભણી ગયા છીએ, કવક મૂળ. મેં તમને આ સૂત્ર આપ્યું હતું, કવક મૂળ ઇઝ ઇક્વલ ટુ, આપણે શું કીધું હતું, મૂળ અને ફૂગનું સહજીવન છે. મૂળ પ્લસ ફૂગ, આ પણ આપણે આગળ ભણી જ ગયા છીએ. પણ મેં જયારે ત્યારે કરાવ્યું હતું તમને ત્યારે જ કીધું હતું કે આપણે આગળ આવશે ત્યારે હું તમને પાછું કરાવીશ. તો કે અહીંયા મૂળ અને ફૂગ કઈ રીતના બંને સહજીવન જોઈએ છે? તો કે અમુક એવી વનસ્પતિઓ છે જેની અંદર આપણે ઉદાહરણ લીધું હતું પાઇનસનું. પાઇનસના મૂળમાં જ્યાં સુધી ફૂગ રહેવા નહીં જાય, બંને વચ્ચે જ્યાં સુધી સહોપકારિતા નામની આંતર પ્રક્રિયા નહીં થાય ત્યાં સુધી પાઇનસ જે છે એનું બીજાંગ પૂર્ણ નહીં થાય. કારણ કે અહીંયા બંને વચ્ચેની સહોપકારિતા થશે પછી જ આ પ્રક્રિયા પોસિબલ છે. જેમ આપણે કેમ સિંબીકુળની વનસ્પતિમાં મૂળ અને બેક્ટેરિયાનું સહજીવન ભણ્યા હતા, જેને આપણે મૂળ ગંડિકા કીધું હતું, કે સિંબીકુળની વનસ્પતિમાં જ્યાં સુધી બેક્ટેરિયા મૂળ ઉપર રહેવા નહીં જાય ત્યાં સુધી
આ સિંબી કુળની વનસ્પતિમાં મૂળ ગંડિકાનું નિર્માણ નહીં થાય. ત્યાં એક સહજીવન છે, અહીંયા પણ એક સહજીવન છે. કેનું કેનું? તો કે મૂળ અને ફૂગ નું. ધારો કે પાયનસ નામની વનસ્પતિ છે, એના મૂળમાં ધારો કે ફૂગ ગઈ રહેવા, તો બંને વચ્ચે કઈ રીતના થશે? તો કે મૂળ જે છે એ ફૂગ ને રહેવા માટે ઘર આપશે. અને ઘર મળી ગયું ભેડી, તો ફૂગ હવે આ મૂળ આને આ રીતના હેલ્પ કરે છે. તો ફૂગ મૂળ ને શું આપશે? તો કે ફૂગ જે છે એ જરૂરી પોષક દ્રવ્યો જે છે એ મૂળ ને આપશે. એટલે આ રીતના કવક મૂળ, જેના માટે મેં ઇંગ્લિશમાં તમને શબ્દ આ ખાસ યાદ રાખવાનો કીધો તો માઇકોરાઇઝા, કારણ કે નીટના ક્વેશ્ચનો જે પૂછાય છે એમાં કવક મૂળ શબ્દ બહુ ઓછો વપરાય છે. ત્યાં માઇકોરાઇઝા નામનો શબ્દ જે છે એ વારે વારે ઘણી વાર આ ક્વેશ્ચન જે છે પૂછાયેલા છે. એટલા માટે આપણે કવક મૂળ શબ્દ પણ યાદ રાખવાનો છે અને માઇકોરાઇઝા વર્ડ પણ તમારે ફરજિયાત યાદ રાખવો જ પડશે. ખાસ અંડરલાઈન કરી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લખી નાખજો. રેડી, ચાલો હવે આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ. ધારો કે વનસ્પતિઓ અને પ્રાણીઓ, આપણે આગળ પણ આ ટોપિક નું ડિસ્કશન કર્યું હતું કે સૃષ્ટિની અંદર વનસ્પતિ છે જે સ્વયંપોષી છે ખોરાકની બાબતમાં, કે ભાઈ પોતાનો ખોરાક પોતાની રીતના બનાવી શકે છે. પણ સૃષ્ટિમાં કોઈ જીવ એવો નથી કે પોતે એકલો રહી શકે, કારણ કે એને બીજાની જરૂરિયાત ઉભી થવાની છે. મેં ઉદાહરણ તમને વનસ્પતિ દ્વારા સમજાવ્યું હતું. ચલો વનસ્પતિ એમ કે નહીં, હું પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને મારો ખોરાક મારી રીતના બનાવી લઉં છું, મારે કોઈની જરૂર નથી. પણ એ વસ્તુ આપણે ખોટી સાબિત કરી હતી. કઈ રીતના? કારણ કે વનસ્પતિને જે પોતાને પરાગનયનની ક્રિયા કરવી છે, આ પરાગનયનની ક્રિયા માટે એને કોની જરૂરિયાત ઉભી થાય છે? પ્રાણીઓની. વાહકો હશે તો જ પોતે પરાગનયનની ક્રિયા કરી અને પોતે પ્રજનન કરી શકશે અને પોતાની સંતતિઓ આગળ વધારી શકશે. ભલે ખોરાકની બાબતમાં પોતે ઇન્ડિપેન્ડન્ટ છે, પણ આજે પ્રજનન યાને કે રીપ્રોડક્શનની બાબતમાં એને જે વાહકોની જરૂરિયાત ઉભી થાય છે, આ જરૂરિયાત કોણ પૂરી પાડે છે? તો કે પ્રાણીઓ પૂરી પાડે છે. આજે આપણે વાહકો કૌંસમાં લખી નાખો, વાહકો, એટલે તમે કન્ફ્યુઝ ન થાઓ. અને હજી આ જ વસ્તુ વિશેની ચર્ચા આપણે સેકન્ડ નંબરના ચેપ્ટરમાં આપણે કરવાના છીએ. સેકન્ડ ચેપ્ટરની અંદર આપણે પરાગનયન એટલે શું, પરાગવાહક એટલે શું, આ પ્રક્રિયા કઈ રીતના થાય છે, એ બધી જ વસ્તુનું ડિસ્કશન આપણે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન જે ટોપિક છે, આપણો જે ચેપ્ટર છે, એની અંદર આનું આપણે ડિસ્કશન ડીપમાં કરશું. રેડી, ત્યારે હું તમને આ બધું, જો કે અત્યારે સમજાવી જ ગયું છે તમને, પણ ડીપમાં આપણે એનું જે મિકેનિઝમ જે છે, બોટનિકલ મિકેનિઝમ જે છે, એ તમારે આની અંદર ભણવાનું છે. આપણે માર્ક કરતા હોય છે કે વનસ્પતિમાં ઘણી વખત પુષ્પ હોય છે, પુષ્પ ઉપર પેલી મધમાખી મંડરાતી હોય છે. આ એક આનું ઉદાહરણ છે. એક સહોપકારિતા, વનસ્પતિ અને પ્રાણી વચ્ચે જે સહોપકારિતા નામની જે આંતર પ્રક્રિયા થાય છે, એ તમે ઘણી વખત પુષ્પો ઉપર મધમાખી મંડરાતી હોય છે, આ વસ્તુ આપણે જોયેલી છે. આ સહોપકારિતાનું ઉદાહરણ છે. વનસ્પતિ અને પ્રાણીઓ વચ્ચે આ રીતના આંતર પ્રક્રિયાઓ કન્ટિન્યુઅસલી થતી હોય છે. રેડી, આ ત્રીજું ઉદાહરણ તમારે યાદ રાખવાનું છે. હજી હું તમને ચોથું ઉદાહરણ આપું, કારણ કે આખા ટોપિક ની અંદર તમને પાંચ ઉદાહરણ આપ્યા છે સહોપકારિતામાં. પાંચે ઉદાહરણ તમારે ખાસ યાદ રાખવાના છે. એના પછીનું નેક્સ્ટ ઉદાહરણ આપણે જોઈએ કે સહોપકારિતા કઈ રીતના જોઈએ છીએ. આપણે નજર સમક્ષ જોઈએ છીએ પણ આપણે આ વસ્તુની ખબર નથી. અંજીર ખાઈએ છીએ આપણે, બરાબર, ડ્રાય ફ્રૂટ તરીકે આપણે અંજીરનો ઉપયોગ કરીએ છીએ અને એમને ફળ તરીકે પણ આપણે અંજીર જે છે ખાઈએ છીએ. તમારી ટેક્સ્ટ બુકમાં તમને અંજીર અને ભમરીનો એક ફિગર બતાવેલો છે, જુઓ. અંજીર અને ભમરી બંનેનો ફિગર તમને ફિગર એ અને ફિગર બી, જો ફિગર એમાં તમને આપ્યું છે ભમરી દ્વારા પરાગિત અંજીર પુષ્પ, અને ફિગર બી જે છે એમાં લખ્યું છે કે અંજીર ફળમાં ભમરી દ્વારા મૂકવામાં આવેલા ઈંડા. હવે જોઈએ આ બંને પ્રક્રિયા હું તમને સમજાવું છું કે આ બંને એકાએક એકબીજાને મદદરૂપ કરવી પડશે, કારણ કે આ જે પ્રક્રિયા છે એમાં જો આપણે પહેલા જ કીધું હતું કે બંને જાતિઓને ફરજિયાત લાભ થવો જોઈએ. કોઈ અહીંયા કોઈનો લાભ ઉઠાવવા દેશે જ નહીં. જો એને લાભ ઉઠાવવો હશે તો કંઈક સહ ઉદ્વિકાસીય પ્રક્રિયા કરી હશે. આ વસ્તુ હું તમને ઉદાહરણ દ્વારા સમજો. ધારો કે હું એમ કહું મારી પાસે આ વસ્તુ છે, કોઈ મારો લાભ ઉઠાવી છે, એ ન ચાલે. લાભ એ વ્યક્તિ, આપને ખબર પડી કે મેં એ વ્યક્તિ લાભ ઉઠાવે છે તો મેં મારી જાતમાં એ રીતના ફેરફાર કર્યા હશે. એમ જ સેમ વે અંજીર અને ભમરીમાં આ વસ્તુ જોવા મળે છે. ધારો કે અંજીર જ્યારે હશે ત્યારે એને પરાગનયનની ક્રિયા કરવા માટે એને કેની જરૂરિયાત ઉભી થશે? ભમરી. આના વગર અહીંયા પરાગનયનની ક્રિયા થશે નહીં. અંજીરની અંદર જે ફળનો જે રસ છે એ ભમરી અહીંયા ચૂસ્યા કરતી હોય છે. ચલો અંજીર પાસેથી ભમરીએ લઈ લીધું. રેડી, હવે આ ભમરી જે છે એ પોતાના ઈંડા જે છે અહીંયા અંજીરમાં મૂકે છે.
નાના નાના ડોટ્સ તમે જ્યારે એના માઇક્રોસ્કોપમાં મૂકશો ત્યારે તમને આ વસ્તુ જોવા મળશે. આ ઘૂમરી જે છે એના ઈંડા હોય છે, એના ઈંડા જે છે એને ખોરાક કોણ પૂરો પાડે છે? અંજીર. અને અંજીર જે છે એને પરાગનયનની ક્રિયા કરવા માટે ઘૂમરીની જરૂરિયાત ઉભી થાય છે. જો થઈ ગઈ આ બંને એકબીજાને મદદરૂપ, કોઈ કોઈનો લાભ ઉઠાવતો નથી. આને અંજીરે ભમરીના ઈંડાને રહેવા માટે ઘર આપ્યો છે અને ભમરીએ અંજીરને પરાગનયનની ક્રિયા માટે વાહક તરીકેનું કામ કર્યું છે. જો બંને એકબીજાને હેલ્પફુલ થયા છે, કોઈએ કોઈનો લાભ અહીંયા ઉઠાવ્યો જ નથી, એટલે આ પ્રક્રિયામાં કોઈ કોઈનો લાભ ઉઠાવી જ ન શકે. પણ ઘણી વખત એવું જરૂરી નથી, ઘણી વખત તમે માર્ક કરતા હશો, ધારો કે અંજીર છે એમાં ભમરીની અમુક જાતિ જે છે એ જ પરાગનયન કરી શકશે, ભમરીની બધી જ જાતો અહીંયા પરાગનયન કરી શકશે નહીં. જો બીજી કોઈ જાતની ભમરી ત્યાં આવી હશે તો અહીંયા ઉદ્વિકાસીય રીતના એને ફેરફારો કરી નાખ્યા હશે કે જેથી કરીને અંજીરનો જે મધુરસ જે છે એ ભમરી પોતાના સેલ્ફ યુઝ માટે યાની કે સ્વાર્થ માટે અહીંયા ક્યારે પણ નહીં વાપરી શકે. આનું બેસ્ટ ઉદાહરણ હું તમને એક આપું છું. એનું બીજું ઉદાહરણ તમારી ટેક્સ્ટબુકમાં જ તમને આપ્યું છે, ઓર્કિડ અને મધમાખી. પાંચમું ઉદાહરણ તમને આપેલું છે ઓર્કિડ અને મધમાખી. કારણ કે મધમાખી છે બહુ ચાલાક છે. ઘણી વખત મધમાખી શું કરે છે કે અમુક જે વનસ્પતિ હોય છે એના જે ફ્લાવર્સ હોય ને ફ્લાવરમાંથી મધુરસ પોતાના સેલ્ફ યુઝ માટે વાપરે છે. પણ મધમાખી પોતાના સેલ્ફ યુઝ માટે જો પોતાનો રસ વાપરશે તો સામે વનસ્પતિ જે છે એ પોતાના જે શરીર રચના છે એમાં ઉદ્વિકાસીય ફેરફાર કરી નાખશે. કુટમેઇથુન, આવો વર્ડ તમને ત્યાં વાપરો છે કુટમેઇથુન. જો તમે ઓર્કિડ નો ફિગર તમારી ટેક્સ્ટબુકમાં આપ્યો છે, તમારી સામે ટેક્સ્ટબુક પડી જ છે, એમાં જોવો તમને મધમાખી પણ બતાવેલી છે અને ઓર્કિડ જે છે એનું ફ્લાવર પણ બતાવ્યું છે. તો તમે માર્ક કરો ઓર્કિડ નું એક ફ્લાવર જે છે ને સેમ મધમાખી જેવું થઈ ગયું છે. કેવું? બીજા બધા જેવો પાંદડીઓ તમને વ્હાઈટ કલર ની દેખાય છે, બાકી એક પાંદડી બ્લેક કલર ની છે, સેમ મધમાખી જેવી જ થઈ ગઈ છે. કારણ કે પરાગનયન ની ક્રિયા કરવા માટે અહીંયા મધમાખી જે છે એ માદા હોય છે અને જે પાંદડી જે છે એ નર જેવી થઈ ગઈ છે. એટલે ઓલી માદા શું સમજે છે કે આ નર છે, એટલે નર સાથે કન્ટિન્યુઅસલી કુટમેઇથુન કરે છે. ખોટો, એને એમ લાગે છે કે હું ત્યાં મૈથુન ની પ્રક્રિયા કરું છું કે મારું પ્રજનન થઈ જશે, પણ એમ નહીં થાય. રિપ્રોડક્શન ની પ્રક્રિયા આમ ક્યારેય પણ થતી નથી, કારણ કે ઓર્કિડ જે છે એ ક્યારેય પણ આ મધમાખીને લાભ ઉઠાવવા દેશે નહીં, કારણ કે અહીંયા સહોપકારિતા નામની પ્રક્રિયા થાય છે. એટલે ઓર્કિડે પોતાની એક પાંદડી જે છે એ નર મધમાખી જેવી કરી નાખી છે. એટલે ઓલી ત્યાં શું કુટમેથુન કરવા જશે, કુટમેથુન કરવા જશે એટલે ઓનો રસ લેતી જશે અને ઓર્કિડ ની પાંદડી જે છે અહીંયા પરાગનયન ની ક્રિયા પણ થઈ જશે. રીણી આ સહોપકારિતા, કારણ કે અહીંયા કોઈ કોઈનો લાભ ઉઠાવવા દેશે જ નહીં. આ એક પ્રકારની સહ ઉદ્વિકાસીય પ્રક્રિયા છે, કારણ કે ઓર્કિડ ને એમ લાગ્યું કે બીજી મધમાખીઓ મારો લાભ ઉઠાવી લે છે, એટલે પોતાની એક પાંદડી જે છે એને સેમ નર મધમાખી જેવી કરી નાખી. એનો કલર મધમાખી જેવો બ્લેક, બાકી જો ઓર્કિડ ની બધી જ પાંદડીઓ વ્હાઇટ કલર ની છે, એમાં એક જ પાંદડી બ્લેક કલર ની છે. બ્લેક કલર ની પાંદડી ને ઓલી માદા મધમાખી સમજે છે કે આ નર મધમાખી છે, એટલે એની સાથે કુટમેથુન કરવા જશે એટલે અહીંયા પરાગરજ જે છે એ ચોટી જશે. એટલે ઓર્કિડ જે છે એમાં પણ પરાગનયન ની ક્રિયા થશે અને ઓર્કિડ માંથી મધમાખી છે એનો મધુરસ ચૂસી લેશે, જો એને લાભ નથી ઉઠાવવા દીધો. એટલે આ રીત આ એક સહઉદ્વકાસીય પ્રક્રિયા છે. ઘણા વર્ષો પછી ધીમે 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 ફેરફાર કરતા ઓર્કિડે પોતાના ફ્લાવર ની અંદર આવો ફેરફાર કરનાર્યો છે, જેને સહ ઉદ્વિકાસીય પ્રક્રિયા કહેવામાં આવે છે. ધીમે ધીમે આ ફેરફારો થશે, કઈ તાત્કાલિક ઓર્કિડ પોતાના ફ્લાવરમાં આવો ફેરફાર નથી કરી નાખ્યો, કારણ કે ઓર્કિડ જે છે અહીંયા જે ઓર્કિડ તમને બતાવ્યું છે એ ભૂમધ્ય સમુદ્રીય ઓર્કિડ છે. કેવો છે? ભૂમધ્ય સમુદ્રીય ઓર્કિડ. અને અહીંયા અમુક મધમાખી જે છે એ જ આ વસ્તુ કરી શકશે. અમુક જાતિની બીજી જાતિની મધમાખી અહીંયા પરાગનયન કરી શકશે જ નહીં. એટલે આ જે ભૂમધ્ય સમુદ્રી ઓર્કિડ છે જ્યાં આનું પરાગનયન કરી શકે એવી મધમાખી જ આ એરિયામાં રહે છે. આ એરિયામાં આવી મધમાખી રહે છે એટલે ઓર્કિડે પોતાની એક પાંદડી જે છે એ બ્લેક કરી નાખી છે, એટલે જેથી કરીને તે કુટમેથુન કરવા માટે ત્યાં આકર્ષાઈ જાય.
એને એમ કે આ મધમાખી જેમ કરીને આકર્ષાશે અને આનું કામ પણ થઈ જશે અને આનું કામ પણ થઈ જશે. રેડી? એટલે આજનો ટોપિક આપણો અહીંયા ઓવર કરું છું. તમારા પાંચ ઉદાહરણ દ્વારા આ ટોપિક જે છે સમજવાનો છે. અને આ ટોપિક જે છે ખાસ કરીને એમસી પ્રકારના ક્વેશ્ચનમાં વધારે પૂછાય છે. હેતુલક્ષી ક્વેશ્ચનમાં પણ આ રીતના અલગ અલગ ઉદાહરણો પૂછાઈ શકે. અને જો સહોપકારિતા તમને શોર્ટ નોટમાં પૂછાય તો આખો આ તમારો ચાર માર્ક્સનો ક્વેશ્ચન થયો. એટલે અલગ અલગ રીતના આમાંથી પૂછાઈ શકે એટલે તમારે તમારી રીતના આ વસ્તુની તૈયારી રાખવાની છે. રેડી? આ ટોપિકની સાથે આપણો આજનો ચેપ્ટર જે છે એ હું ઓવર કરું છું. અને આ ચેપ્ટરના જે સ્વાધ્યાય છે એના માટેનું મેં તમને પ્રેક્ટિસ પેપર મોકલેલું છે જે પૂજા મેડમ તમને મોકલી આપશે. એ પ્રેક્ટિસ પેપરની તમે તૈયારી કરી લેશો એટલે આખો સ્વાધ્યાય તમારો એમાં અવરાઈ જશે. પછી આપણે નેક્સ્ટ સાતમ આઠમ પછી આપણે મળશું. જન્માષ્ટમીના તહેવાર તમે ઉજવી લ્યો. ત્યારબાદ આપણે નેક્સ્ટ જયારે મળીશું ત્યારે આપણે નવા ચેપ્ટર સાથેની શરૂઆત કરશું. થેન્ક યુ. સ્ક્રીનશોટ લઈ લેજો.